हमारे पीएन न्यूज चैनल जो आ चैनल सब्सक्राइब करो त्यार बाद बेल आइकॉन क्लिक करो। दर्शक मित्रों पीएन न्यूज में आपनु स्वागत छे। गुजरात विधानसभा की चूंटणीओ धीरे धीरे नजीक आ रही छे, ते साथे विविध राजकीय पार्टीओ मतदारों ने आकर्षक कार्यक्रमों योजी रही छे। गुजरात में त्रीजा मोर्चा तरीके अगाउ एनसीपी जेवी पार्टीओ कांग्रेस अने भाजप सामे टक्कर लई रही थी, तेवामां दिल्ली अने पंजाब राज्य में सत्ता हासिल कर्या बाद केजरीवालनी आम आदमी पार्टीए गुजरात ने लक्ष्य बनाव्यु छे। आम आदमी पार्टी पंजाबनी जेम हवे गुजरात में सरकार बनावा कटिबद्ध बनी छे। तेना भागरूपे गई काले आणंद जिल्ला में आम आदमी पार्टीना राष्ट्रीय प्रदेश सदस्य राकेश हीरपरात तेमज गुजरात प्रदेश मंत्री मयंक शर्माना नेतृत्व में परिवर्तन यात्रा काढवामां आवी हती। आ यात्रा में पक्षना आणंद जिल्ला प्रमुख भरतसिंह चौहान, उमरेड तालुका प्रमुख अमरीश पटेल तेमज उमरेड शहर प्रमुख मित्तलबेन पटेल जोड़ाया हता। आम आदमी पार्टी की परिवर्तन यात्रा उमरेडना जागनाथ बागोल खाते पहुंची थी, ज्यां यात्रा सभाना रूप में फेरवाई गई थी। परिवर्तन यात्रा नामे गुजरातनी भाजप सरकार सामे भेखड़े भराई रहेली आम आदमी पार्टीना राष्ट्रीय प्रदेश सदस्य राकेश हीरपराए शिक्षण नीतिनी झाटकणी काढी हती। भ्रष्टाचार अने नौकरशाहोनी मनमानी अंगे भाजप सरकारनी निष्फळता होवानी वात करी आगामी विधानसभानी चूंटणीमां केजरीवालनी आम आदमी पार्टीने गुजरातमां सत्ता स्थाने बेसाडवा अपील करी हती। કોઈ વ્યક્તિ સરકારી શાળા જોવાની માંગણી કરે તો એને અમદાવાદમાં બતાવી દેવાય કે ના બતાવી દેવાય? ભાઈ ચાલો અમદાવાદમાં ના હોય તો ગાંધીનગરમાં બતાવી દેવાય, વડોદરામાં બતાવી દેવાય, સુરતમાં બતાવી દેવાય, પણ ક્યાંય ન બતાવી વિમાનમાં બેસાડી અને પાછા 1500-2000 કિલોમીટર દૂર ઉડાડીને દિલ્હી લઈ ગયા, જ્યાંથી દિલ્હીથી અમદાવાદ આવેલા પાછા અમદાવાદથી દિલ્હી લઈ ગયા અને દિલ્હીમાં જઈને એમ કીધું કે જુઓ આ છે અમારા દેશની સરકારી શાળાઓ, એટલે કે કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી અને કચ્છ થી લઈને આસામ સુધી આખા ભારતમાં કોઈ રાજ્યની કોઈ પ્રદેશની સરકારી શાળાઓ અમેરિકાના રાષ્ટ્રપતિને બતાવવા લાયક મળી તો એ દિલ્હીની સરકારી શાળાઓ મળી। આ કક્ષાની શાળાઓ માત્ર 5 વર્ષમાં સરકારે બનાવી। આપણા કોઈ 182 ધારાસભ્યો છે, કોઈના નેતાના છોકરા સરકારી શાળાઓમાં નહીં ભણતા હોય ગુજરાતની સરકારી શાળાઓમાં, દિલ્હીમાં દિલ્હીના ધારાસભ્યોના નેતાઓના છોકરા દિલ્હીની સરકારી શાળાઓમાં ભણે છે। જે રેસ્ટોરન્ટ નું જે હોટેલ નું જમવાનું માલિક પોતે જમતો હોય એટલે એમાં મિલાવટ ન હોય, આ તો આપણે સમજી શકીએ ને। એટલે દિલ્હીમાં નેતાઓના છોકરા દિલ્હીની સરકારી શાળામાં ભણે છે એનો મતલબ શાળાઓ સારી છે, અને આપણે અહીંયા નેતાઓના છોકરા સરકારી શાળામાં ભણતા નથી એનો મતલબ એમ છે કે નેતાઓએ કઈ સારી શાળા બનાવી નથી, નહીતર પેલા તો પોતાના છોકરાને મોકલે ને। તો આ છે ફરક દિલ્હીમાં અને અહીંયા। સાથે સાથે અહીંયા આપણે તમામ મિત્રો બેઠા છીએ, કોરોનાની લહેરથી આપણે સૌ પસાર થયા, અહીંયા કોઈ એવો વ્યક્તિ મારી અવાજ જ્યાં સુધી સંભળાય છે ત્યાં સુધી એવો એક પણ વ્યક્તિ, એવો એક પણ ભાઈ બહેન નહીં હોય કે જેમનું જાણીતામાંથી, કોઈ ઓળખીતામાંથી, કોઈ મિત્ર વર્તુળમાંથી, કોઈ સગામાંથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ કોરોનામાં નહીં થયું હોય। આપણા સૌના જાણકારીમાંથી, ઓળખાણમાંથી, કોન્ટેક્ટમાંથી કોઈ તો એવું હશે જ કે જેના ઘરમાંથી કોઈને કોઈ સ્વજન એમણે ગુમાવ્યો છે। વિચારવા જેવી વાત છે કે આઝાદીના 75 વર્ષ પછી આટલા કરવેરાઓ ભર્યા પછી, આટલી આટલી વખત ચૂંટણીમાં મતદાન કર્યા પછી, સરકારોને જે માંગ્યું હોય એ આપ્યા પછી પણ અણીના સમયે જયારે આપણી માં, આપણા બાપા, આપણો દીકરો, આપણી દીકરી, આપણો પતિ, આપણી પત્ની હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોય ત્યારે આ સરકારો સામે આપણે ભીખ માંગી કે હોસ્પિટલમાં એક નાની અમથી પથારી અપાવી દો, ઓક્સિજન અપાવી દો, 10 ml ઇન્જેક્શનની શીશી તો અપાવી દો, કાંઈ ન અપાવી શકો તો કાંઈ નહીં। આપણે શરમ સાથે કહેવું પડે કે આટલી આટલી વખત મત આપ્યા પછી આ સરકારો આપણને 10 ml ઇન્જેક્શનની શીશી ના આપી શક્યા, આપણા ઓક્સિજનનો, આપણા હવાનો, આપણા શ્વાસનો પણ વેપાર કરી નાખ્યો, કાળો બજાર કરતા હતા, 400 રૂપિયાના, 500 રૂપિયાના, 1000 રૂપિયાના ઇન્જેક્શનના 50-50 હજાર રૂપિયા, 70-70 હજાર રૂપિયે ઇન્જેક્શનો લઈ લઈને લોકોએ પોતાના જીવ બચાવ્યા, અને આ તો જેને ઇન્જેક્શનો મળી ગયા એને, બાકી ઘણા એવા છે કે જે ઘરમાં ફૂટપાથ ઉપર હોસ્પિટલમાં બેડ ન મળ્યો એટલે તરફડી તરફડીને એમણે મૃત્યુ ને પામ્યા।
આ સરકારો પાસે આપણે કશું જ નથી માંગ્યું. સમજવા જેવું છે ભાઈઓ બહેનો, સમજવા જેવું છે કે આજે જે એ લોકો ગાડીમાં ફરે છે, બંગલામાં ફરે છે, એમના દીકરા દીકરીઓ જે વિદેશોમાં સારી શાળાઓ કોલેજોમાં ભણે છે, એમની પાસે જે આલીશાન બંગલાઓ છે, ગાડીઓ છે, મારા અને તમારા ટેક્સના પૈસાની છે. આપણે એમની પાસે બદલામાં ગાડી નથી માંગી, બદલામાં બંગલો નહોતો માંગ્યો, બદલામાં પૈસા નહોતા માંગ્યા, બદલામાં માંગ્યો હતો એક સામાન્ય માણસનો જીવ, આપણા પરિવારના કોઈ સભ્યનો જીવ, કે જે જીવને બચાવવા માટે હોસ્પિટલમાં પથારીની જરૂર હતી, ઓક્સિજનની જરૂર હતી, ઇન્જેક્શનની જરૂર હતી, પણ આટલું પણ ન આપી શકે. આ સમજવાની જરૂર છે. ત્યારે આનું કોઈ સમાધાન ખરું? હા, એ સમાધાન છે એટલે તમને વાત કરું છું. દિલ્હીમાં એક એવી સરકાર બેઠી છે આમ આદમી પાર્ટીની, જે જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી શિક્ષણ અને સાથે સાથે આરોગ્યના ક્ષેત્રમાં વિરોધીઓએ પણ માનવું પડે, સ્વીકારવું પડે એટલા ક્રાંતિકારી કામ કરે છે. શું કામ કરે છે? સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આજે આપણે કમાઈએ, આમાંથી ઘણા બધા મિત્રોના મેડિક્લેમ છે, કોરોના પછી તો ખાસ લઈ લીધા છે, એટલે કે વર્ષે આપણે આપણા પરિવારને કઈ ના થાય અને થાય તો આપણે સારો ઈલાજ કરાવી શકીએ, એટલા માટે બીજા 10-12 હજાર રૂપિયા વીમા કંપનીઓને ચૂકવીએ. દિલ્હીમાં 5 વર્ષમાં દિલ્હીની સરકારે એવી સરકારી હોસ્પિટલો બનાવી કે જેમાં 5 રૂપિયાથી માંડી, અહીંયા ધ્યાન આપજો, 5 રૂપિયાથી માંડી 50,000 રૂપિયા, 5 લાખ રૂપિયા કે 50 લાખ રૂપિયા સુધીની ગમે તેટલી મોંઘી સારવાર, ઓપરેશન, સીટી સ્કેન, MRI, એક્સરે, કોઈ પણ પ્રકારના રિપોર્ટ, એક પણ પ્રકારનો રૂપિયો આપ્યા વગર દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં થાય છે. આવી સરકારી હોસ્પિટલો માત્ર 5 વર્ષમાં બનાવી. સામાન્ય માણસે કોઈ પણ પ્રકારની બીમારી હોય ખાલી ખીચે જવાનું અને ખાલી ખીચે આવી જવાનું, પોતાના પહેરવા ઓઢવાના ખાલી કપડાં લઈને જવાના, પૈસા લઈને જવાની જરૂર નથી. દવાઓ પણ સરકાર આપે, તમારી સારવાર પણ સરકાર કરે, ઈલાજ પણ સરકાર કરે, રોકાણ થાય હોસ્પિટલમાં 10-15 દિવસનું, એ તમામ વ્યવસ્થાઓ સરકાર કરે. આવી સરકારી શૈક્ષણિક અને સ્વાસ્થ્ય સુવિધાઓ આપણા રાજ્યમાં પણ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? મિત્રો જરા બે હાથ ઊંચા કરીને જવાબ આપો. જો બે હાથ ઊંચા કરીને જવાબ નહીં આપો ને તો શું થશે? અહીંયા ઘણા બધા ભાજપ વાળા આટા મારતા છે, એ જઈને કહી દેશે કે આ લોકોને કઈ હોસ્પિટલ ને નિશાળું જોતી નથી, તો આ આજુબાજુમાં એકાદું સરકારી દવાખાનું કે એકાદી સરકારી શાળા હશે ને એ બંધ કરી દેશે. એટલે જવાબ આપતા રહેજો. રેશનિંગ ના માટે લાઈનમાં ઉભા રહો છો બહેનો, કૂપન વાળા બહેનો, આજે આવજો, કાલે આવજો. અનાજ પતી ગયું છે, 3 કિલો મળવાનું હોય તો 2.5 કિલો, 2.75 કિલો, આવું થાય કે ન થતું? થાય ને. આ અનાજ યાદ રાખજો, આ અનાજ તમને ભીખમાં નથી આપતા. આમાંથી કેટલા મિત્રો ટેક્સ ભરે છે? ઉભા રહે એક મિનિટ. કેટલા નથી ભરતા? નથી ભરતા, નથી ભરતા, એ વાત ઊંચા કરો. જો મિત્રો સમજાવું તમને, આપણા દેશમાં ભિખારી હોય ને, જે આપણા ઘરે કઈક ભીખ માંગવા આવે, આપણે એને ભીખમાં જમવાનું આપીએ, પૈસા આપીએ, એ ભિખારી પણ ટેક્સ ભરે છે. એટલે આ તમામના મનમાંથી એ કાઢી નાખજો કે કોઈ ટેક્સ નથી ભરતા. 5 રૂપિયાનું પાર્લેજી ખરીદો છો ને, એમાં 18% GST આપો છો. 110 રૂપિયાનું કે 120 રૂપિયાનું પેટ્રોલ પુરાવો છો, એમાં 50-60 રૂપિયા ટેક્સના છે. પેટ્રોલ પંપે તમે પેટ્રોલ પુરાવવા જતા નથી, ટેક્સ પુરાવવા જાઓ છો, કારણ કે પેટ્રોલનો કિંમત તો ઓછી છે, ટેક્સની કિંમત વધારે છે. એટલે અહીંયા બેઠેલો તમામ વ્યક્તિ સવારે કોલગેટ કરે, ટૂથપેસ્ટ લે, એ ખરીદવાથી માંડી અને સાંજે સુવા માટે જે પલંગ ઉપર સુવે છે અને જે ચાદર ઓઢીને સુવે છે, તમામ વસ્તુઓમાં આપણે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ, કરવેરાઓ ચૂકવીએ છીએ. એટલે અહીંયા બેઠેલો તમામ નાગરિક વેરા ભરે છે, ટેક્સ ભરે છે. એટલે મારે તમને એમ કેવું છે કે અનાજ છે તમારો અધિકાર છે, તમારી ભીખમાં તમને કોઈ નથી આપતું, મફતનું નથી આપતું. તો તમને સમયસર મળવું જોઈએ, સારું મળવું જોઈએ અને પ્રમાણસરનું સમયસર મળવું જોઈએ. આપણે અહીંયા 27 વર્ષથી ભાજપની સરકાર છે, પંજાબમાં સરકાર બની આમ આદમી પાર્ટીની અને માત્ર 27 દિવસ થયા. જોજો, 27 વર્ષની સામે 27 દિવસ. પંજાબની સરકારે નિર્ણય કર્યો કે આ સામાન્ય માણસોને રેશનિંગનું અનાજ લેવા માટે ધક્કા કેમ ખાવા પડે? જો ઝોમેટો ઉપર કે સ્વીગી ઉપર જમવાનું જો ઘરે ડિલિવર થઈ શકે, પિઝા ઘરે ડિલિવર થઈ શકે, તો આ રેશનિંગનું અનાજ કેમ ઘરે ના પહોંચે? આજે પંજાબની સરકારે નિર્ણય કર્યો, પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે, આજે સામાન્ય માણસને દુકાને નથી જવું પડતું,
એની નિયત કરેલી તારીખે અધિકારી ઘરે આવે અને દરવાજો ખખડાવીને તમારું અનાજ અને જે કઈ રાહતની સામગ્રી છે તમારા ઘરે દર મહિને પહોંચાડે. આ કામ પંજાબની સરકારે માત્ર કેટલા દિવસમાં કર્યું? 27 દિવસમાં. અને આપણે 27 વર્ષ થયા છતાંય આપણે ધક્કા ખાવા પડે છે, મંગળવારે આવજો, બુધવારે આવજો. તો આ કક્ષાના કામો માત્ર 5 વર્ષમાં ને પંજાબમાં તો માત્ર 2 દિવસમાં કરીને બતાવ્યા. અહીંયા ઘણા બધા બહેનો બેઠા હશે, ઘણા બધા ભાઈઓ બેઠા છે, બહેનો બેઠા છે, ઘણા બધા બહેનો આમાંથી એવા હશે જે કામકાજના અર્થે બહાર ગામ કામ કરવા માટે જતા હશે, નોકરીએ જતા હશે, શહેરોમાં કામ કરવા માટે જતા હશે, અથવા કોઈ કામકાજ અર્થે બીજા શહેરમાં કે નગરમાં કે તાલુકે જતા હશે. દિલ્હીમાં એક ઔદ્યોગિક શહેર છે અને ત્યાં મોટી સંખ્યામાં બહેનો કામ કરે છે, એટલે કે સવારે નોકરીએ જાય, સાંજે ઘરે પાછા આવે. દિલ્હીની સરકારે નક્કી કર્યું કે જે દીકરી કે જે બહેન જે માં પોતાના પરિવારને સપોર્ટ કરવા માટે કામ કરવા માટે જતી હોય, કામે જતી હોય, એણે બસના ભાડા પેટે દર મહિને 1500 રૂપિયા, 2500 રૂપિયા, 3000 રૂપિયા ખર્ચી નાખવા પડે. અને આપણે બહેન કે દીકરીને રાહત ના આપી શકીએ તો કઈ નહીં, પણ એની પાસેથી બસના ભાડા પેટે મહિને 2500 રૂપિયા, 3000 રૂપિયા લઈ લઈએ એ અનૈતિક કહેવાય. આજે દિલ્હીમાં છેલ્લા 3-4 વર્ષથી દિલ્હીની કોઈ પણ સરકારી બસમાં એક પણ મહિલા પાસે ટિકિટ લેવામાં આવતી નથી. તમારે કોઈ પણ સરકારી બસમાં ચડવાનું, કોઈ પણ સરકારી બસમાંથી ઉતરી જવાનું, 10 વાર બેસો, 20 વાર બેસો, ટિકિટ લેવાની નહીં. આ પ્રકારની સુવિધાઓ એને દિલ્હીની સરકારે માત્ર 3-4 વર્ષમાં આ પ્રકારની સુવિધાઓ આપી. હવે તમને બધાને એક સવાલ થતો છે, આમ તો ઘણા બધા કામ છે પણ અત્યારે મોડું થયું એટલે હું કામને ટૂંકાવું છું. હવે તમને બધા અહીંયા બેઠેલા વડીલોને એમ થતું છે કે આ બધા કામ કરવાના પૈસા ક્યાંથી આવે? થાય ને, કાં તો મફત મફત આપે છે, મફતમાંથી ક્યાંક દેશને દિલ્હીને બરબાદ કરી નાખશે આ લોકો તો. બધાને એવો સવાલ થતો હોય ને આજકાલ ભાજપ વાળા ખાસ એવા વોટ્સએપ મેસેજ તમને મોકલે છે કે આ તો દિલ્હી વાળા મફતિયાઓ છે અને મફતખોર છે અને આ બધું બરબાદ કરી નાખશે. કોઈ મફતમાં આપતું નથી. મેં તમને કીધું એમ અહીંયા બેઠેલો તમામ વ્યક્તિ શું ભરે છે? ટેક્સ ભરે છે. ટેક્સ શા માટે ભરો છો? તમને સુવિધા મળે એ માટે ભરો છો, નેતાઓને જલસા કરવા માટે ભરતા નથી. દિલ્હીમાં અને ગુજરાતમાં આપણા એટલો ફરક છે કે દિલ્હીમાં જે લોકો ટેક્સ ભરે છે એ ટેક્સના પૈસા એને વીજળીના રૂપમાં, સારી શાળાઓના રૂપમાં, સારી હોસ્પિટલોના રૂપમાં, સારી સુવિધાઓના રૂપમાં, મફત બસની મુસાફરીના રૂપમાં, તમામના રૂપમાં પાછા મળી જાય છે. આપણે અહીંયા પાછા મળતા નથી, આટલો ફરક છે. પૈસા તો ટેક્સ દિલ્હીમાં એટલા લોકો જ ભરે છે ને એટલો જ ભરે છે ને આપણે એટલો જ ભરીએ છીએ. અહીંયા ઘણા બધા વડીલો બેઠા હશે, આજીવન કમાણી કરી હોય, ખેતરમાં મજૂરી કરી હોય, આપણને જીવનની ઢળતી સંધ્યાએ આપણી એક ઈચ્છા હોય કે આપણો દીકરો આપણને 4 ધામની યાત્રા કરાવે, હોય ને ઈચ્છા? કેટલા વડીલોને ઈચ્છા છે 4 ધામની યાત્રા કરવાની? બધાને ઈચ્છા હોય, પણ આર્થિક તકલીફોને કારણે ઘણી વખત આપણે કરી નથી શકતા, અથવા યુવાન દીકરાઓ બિચારા કરાવી નથી શકતા. રોજગારીના પ્રશ્નો છે, ધંધાના પ્રશ્નો છે. દિલ્હીની સરકારે નક્કી કર્યું કે આ તમામ વડીલોને 4 ધામની યાત્રા આપણે કરાવીશું. દિલ્હીની આખા રાજ્યમાં એકમાત્ર એવી સરકાર છે જે પોતાના રાજ્યના વડીલોને 4 ધામની યાત્રા કરાવે છે, અને એ પણ ઉપકાર કરતા હોય એવી રીતે નહીં, સારામાં સારી એસી ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટમાં માતા અને પિતાને મોકલે, સાથે જે એક જણ એમનું વ્યક્તિ જે એમનું ધ્યાન રાખવા માટે ગયો હોય એનો ખર્ચ પણ સરકાર ઉપાડે, આવવા જવાનો તમામ ખર્ચ, ત્યાં ફરવાનો તમામ ખર્ચ, સારામાં સારી એસી હોટેલમાં રોકાવાનો તમામ ખર્ચ સરકાર ઉપાડે અને વડીલોને 4 ધામની યાત્રા કરાવે. આ ફરક છે ગુજરાતની સરકાર અને દિલ્હીની સરકાર વચ્ચે, ભાજપની સરકાર અને આમ આદમીની, મારા તમારા જેવા લોકોની સરકાર વચ્ચે. મેં કહેતો એમ, હું કહેતો હતો એમ કે આટલી બધી સુવિધાઓ વધારા કર્યા પછી વિચારવા જેવી વાત છે, દિલ્હીની સરકારે એમ કીધું કે અમે વીજળી મફત આપી, અમે સારી શાળાઓ બનાવી, સારી હોસ્પિટલો બનાવી, લોકોને ઘરે ઘરે અનાજ આપીએ છીએ, તીર્થયાત્રા કરાવીએ છીએ, મહિલાઓને મફત મુસાફરી આપીએ છીએ, પાણીના બિલ નથી ઉઘરાવતા, છતાંય અમારી પાસે પૈસા વધેલા છે, પડેલા છે, અમારે પૈસા ઘટતા નથી. તમે વિચારો, એક વસ્તુ વિચારવા જેવી, તમારા ઘરના ગણિત પ્રમાણે સમજાવું કે ઘરમાં આપણે 20,000 રૂપિયા દર મહિને આવક હોય,
કોઈ એક વ્યક્તિ વહીવટ કરવા વાળો હોય છતાંય દર મહિને 20,000 રૂપિયા પૂરું ના પડતું હોય, દર મહિને 1,000 રૂપિયા, 2,000 રૂપિયા, 3,000 રૂપિયા બહાર થી લાવવા પડતા હોય, છતાંય કરકસર પૂર્વક નું જીવન જીવવું પડતું હોય, પણ વહીવટ બદલાય, વહીવટ કરવા વાળો અન્ય વ્યક્તિ આવે અને 20,000 રૂપિયા માં તમામ સુવિધાઓ આપે અને દર મહિને 1,000 રૂપિયા ની બચત પણ કરે, તો એનો મતલબ શું થાય કે જે પેલા વહીવટ કરવા વાળો હતો એ શું કરતો હતો? ચોરી કરતો હતો. કારણ કે બીજો વહીવટ કરવા વાળો છે એ જ 20,000 રૂપિયા માં તમામ સુવિધાઓ આપે છે ને એમ કે છે કે 1,000 રૂપિયા વધ્યા છે ને આપણે બેંકમાં મૂકી દઈએ. સમજો છો? ગુજરાત ની સરકાર દિલ્હી કરતા વધારે કરવેરા ઉઘરાવે છે ને છતાં એમ કહે છે આપણી પાસે પૈસા નથી. દિલ્હી ની સરકાર એમ કહે છે કે આટલી બધી સુવિધાઓ આપ્યા છતાં અમારી પાસે પૈસા પડેલા છે, આ પૈસા ક્યાંથી આવે? ચોરી અટકાવી દીધી, ભ્રષ્ટાચાર અટકાવી દીધો, નેતાઓના ઘરે જતા હતા એ પૈસા અટકાવી દીધા, પૈસા વધી ગયા એટલે લોકોને સુવિધાઓ આપી દીધી. પંજાબમાં આપણે અહીંયા જોયું છે ઘણા બધા પેપર ફૂટી ગયા, હાલતા નેતાઓના કરપ્શન પકડાતા હોય, ચોરીઓ પકડાતી હોય, પણ કોઈ નેતાને સજા થઈ હોય એવું આઝાદીના આજ સુધીના ઇતિહાસમાં આપણે ક્યારેય સાંભળ્યું નથી. પંજાબમાં નવી સરકાર બની છે, માત્ર 2 મહિના થયા, પંજાબના મુખ્યમંત્રી પાસે એક ઉડતી માહિતી આવી કે તમારા એક મંત્રીએ કોઈ એક નાના એવા નિર્ણયમાં 1% કમિશન લીધું છે. વિચારજો, 1% ખાલી, એટલે કે 100 એ 1 રૂપિયા. આપણે તો અહીંયા પેલા જેવું થાય, એક નાની એવો ટૂચકો જોક યાદ આવી ગયો એટલે કહી દઉં કે પેલા અહીંયાથી અમેરિકા જાય આપણા એક નેતા હોય, એટલે એને પેલો પુલ બતાવે કે જો બારીમાંથી દેખાય, એટલે આ તમે એમ કે આ ઘર કેટલી સરસ મજાનું તમારું બહુ ઘર છે, આ ઘર કેવી રીતે બનાવ્યું, એટલે પેલો બારી ખોલે અને પેલો પુલ દેખાડે કે પેલો પુલ દેખાય, કે હા દેખાય, તો કે એના 20% ઘર બનાવ્યું હોય. અમેરિકા ગયા હોય ને એટલે પછી અમેરિકાના રાષ્ટ્રપતિ અહીંયા આવે, અમેરિકાના નેતા, એટલે આપણા નેતાનું ઘર એનાથી પણ સારું હોય, એટલે પેલો વધારે તકલીફમાં આવી જાય કે ઓહો આ તો મારા ઘર કરતા સારું ઘર છે, એટલે કે આ કેવી રીતે બનાવ્યું? આવો બારી ખોલે કે નદી દેખાય છે, હા, એને પેલો પુલ દેખાય છે કે નહીં? સમજ્યા? એટલે આખે આખા પુલ નું આ ઘર બની ગયું. તો આ 100 એ 100% જ્યાં ખવાઈ જતું હોય ત્યાં માત્ર 1% એ પણ ઉડતી પંજાબના મુખ્યમંત્રી પાસે ખબર આવી કે તમારા એક મંત્રીએ, સ્વાસ્થ્ય મંત્રી, 1% કમિશન એક ડીલમાં લીધું છે. તરત ને તરત એ મંત્રીને પોતાના પદ ઉપરથી હટાવી દીધો અને એને જેલ ભેગો કરી દીધો. મંત્રી માંથી તો હટાવી દીધો, એના ઉપર FIR કરી, તપાસ કરી અને એને જેલ ભેગો કરી દીધો. આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય નહીં બન્યું હોય કે કોઈ સરકારે પોતાના નેતાને, પોતાના મંત્રીને હટાવી દીધો હોય. આપણે તો અહીંયા કરોડોના, અબજોના કરપ્શન થઈ જાય છે છતાંય આ થતું નથી. તો મારું છેલ્લે ખાલી જતા મારે તમને એટલી વાત કરવી છે કે આજે જે દેશમાં પરિસ્થિતિ ચાલી રહી છે, જો આને નહીં બદલો, માની લો કે આની આ સરકાર રિપીટ થશે તો શું થશે? એની એ પરિસ્થિતિ ચાલુ રહેશે, ઉલટાની વધારે ખરાબ થશે, બરાબર ને? ઉલટાની વધારે ખરાબ પરિસ્થિતિ થશે. કારણ કે સરકારને કેવું લાગશે કે આપણે જે કામ કરીએ છીએ એ સારું કામ છે, આને ચાલુ રાખવાનું. આપણું બાળક હોય એ ચોરી કરીને આવે, નાનું હોય એને ખબર ના પડતી હોય કે આને ચોરી કહેવાય કે આને ના કહેવાય, કોઈની અજાણી વસ્તુ ઘરે લઈને આવે અને તમે એને ઠપકો આપવાને બદલે શાબાશી આપો, તો એને શું થાય? કાં તો સારું કામ કહેવાતું હશે. એટલે આજે એક વસ્તુ ચોરીને આવ્યો છે, કાલે 2 વસ્તુ ચોરીને આવશે. એવી જ રીતે જે સરકારો કામ ન કરે એને આપણે મત આપીએ એટલે એને એમ થાય કે આ કામો સારા કામ છે. નોટબંધી જેવા કામો કરવા જોઈએ, GST જેવા કામો કરવા જોઈએ, કોરોનામાં જે રીતે લોકો ટપોટપ મર્યા એવી રીતે એમને મરવા દેવા જોઈએ, મોંઘવારી વધે છે વધવા દેવી જોઈએ, પેટ્રોલ ડીઝલના ભાવો વધવા દેવા જોઈએ, સરકારી શાળાઓ બંધ થતી હોય તો થવા દેવી જોઈએ, ખેડૂતો મરતા હોય તો એમને મરવા દેવા જોઈએ. લોકો તો આપણને તોય મત આપે છે, આપણે શું કામ કઈ કરવું? આવું હોય કે ના હોય, આવું થાય કે ના થાય? તો આ પરિસ્થિતિને બદલવી હોય તો બહુ જરૂરી છે કે આ સરકારને, આ વ્યવસ્થાને આપણે બદલવી પડે, નહીતર તો ચાલુ જ છે, જેમ છે એમ ચાલુ જ રહેશે. માટે આપ સૌ મિત્રોને વિનંતી કે આવનારા સમયમાં, અત્યારે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી, સારી પાર્ટી, સજ્જનોની, શિક્ષિત લોકોની પાર્ટી છે, આપણી પાસે સારો વિકલ્પ છે. અત્યાર સુધી આપણી પાસે વિકલ્પ નહોતો. આપણે ઘણી બધા વડીલોને અહીંયા સવાલ થતા છે કે ભાઈ અમારે તો આ ભાજપને કાઢવી જ છે પણ લાવવા કોને? તો અત્યારે આપણી પાસે એક વિકલ્પ છે,
સારો વિકલ્પ છે, ઈમાનદાર વિકલ્પ છે, ભણેલ ગણેલ વિકલ્પ છે. આપણી પાસે એવા નેતાઓ છે ગુજરાતમાં અને દિલ્હીમાં જેમણે સાબિત કરેલું છે કે એમને વહીવટ કરતા આવડે છે. 7 વર્ષમાં દિલ્હીની સરકારે સાબિત કરીને દેખાડ્યું કે દેશની સર્વશ્રેષ્ઠ સારામાં સારી સરકાર છે. માત્ર 2 મહિનામાં પંજાબની સરકારે કરીને બતાવ્યું કે જે છેલ્લા 70 વર્ષ સુધી નહોતું થયું, 70 વર્ષના ઇતિહાસમાં નહોતું થયું, એ પંજાબની સરકારે 2 મહિનામાં કરીને બતાવ્યું. તો આપણી પાસે ટ્રેક રેકોર્ડ સારો છે, સારા નેતાઓ છે, ઈમાનદાર નેતાઓ છે, ભણેલા ગણેલા નેતાઓ છે. તો મારી આપ સૌ ભાઈ બહેનોને વિનંતી છે કે અહીંયાથી કરેલી વાતો જો સારી લાગી હોય, સાચી લાગી હોય, એવું આપ સૌને લાગ્યું હોય કે નહીં આ કામો કરવા જોઈએ, આપણા બાળકોને પણ સારી શિક્ષણ, સારી શાળાઓ મળવી જોઈએ, આપણને પણ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ મળવી જોઈએ, આપણે ચૂકવેલા ટેક્સના પૈસાનું પૂરેપૂરું મળતર મળવું જોઈએ, તો આપ સૌને વિનંતી કે આ વખતે અત્યારથી જ, હમણાંથી જ તે આમ આદમી પાર્ટીને સંપૂર્ણ રીતે તમારું પૂરેપૂરું તન મન ધનથી યોગદાન આપો. અહીંયા જે આમ આદમી પાર્ટીના મિત્રો તમને દેખાય છે એ કોઈ નેતાના ઘરેથી, કોઈ નેતાના દીકરાઓ નથી, એમના પરિવારમાંથી, મોટા ભાગના પરિવારમાંથી કોઈ આજીવન 7 પેઢીમાં સરપંચ પણ નહીં રહ્યું હોય, ચૂંટણી પણ નહીં લડી હોય, પણ એ બધાએ છેલ્લા 16-16 દિવસથી પોતાનું ઘર, પોતાના પત્ની, પોતાનો કામ ધંધો છોડીને ગામડે ગામડે આટલા સડકતા તડકામાં સુવિધાઓ મળે ના મળે છતાંય આ તમામ વ્યક્તિઓ એટલા માટે રખડી રહ્યા છે કે એમનાથી આ ગુજરાતના લોકોની, દેશમાં જે સામાન્ય માણસની પીડા છે એ સહન નથી થતી. બાકી એ તમામ સુખી સંપન્ન લોકો છે, એમને કોઈ પડી નથી, એમના ઘર સારા છે, છતાંય નીકળેલા છે, કારણ કે એમને પીડા છે કે એક બાળક છે એ શાળામાં જવાની જગ્યાએ બિચારો મજૂરી કરવા માટે જાય છે, મજૂરીએ ના જવો જોઈએ, શાળાએ જવો જોઈએ, એટલા માટે આ તમામ મિત્રો નીકળેલા છે. એમને પીડા છે કે 27 વર્ષ અને 75 વર્ષના શાસન પછી આપણા દેશમાં, આપણા રાજ્યમાં કોઈ પણ માણસને, કોઈ પણ વ્યક્તિને સારવારના અભાવે મરી જવું પડે તો એ આપણા માટે શરમથી માથું નમાવા જેવી વાત છે, એટલા માટે આ સૌ નીકળેલા છે. માટે આપ સૌને વિનંતી છે કે ઈશ્વરે અમને 2 હાથ આપેલા છે અને અહીંયા તમામ વ્યક્તિઓ છે એમને 2 હાથ આપેલા છે, તમારા સૌના હાથ એ હાથ સાથે જોડા છે, તો જાજા હાથ રળિયામણા કરી અને આપણે આવનારા સમયમાં સારામાં સારા પરિણામો આપણા ગુજરાત માટે લાવી શકીશું. અને કોઈના માટે નથી કરવાનું, તમને એવું લાગતું હોય કે કોઈ પાર્ટી માટે કરવાનું છે, કોઈ વ્યક્તિ માટે, કોઈને નેતા બનાવવા માટે નથી કરવાનું, આ એટલા માટે કરવાનું છે કે આપણા બાળકોને સારી શાળાઓ મળે, આપણને સારી વ્યવસ્થાઓ મળે. નહીં થાય, માની લો કે આમ આદમી પાર્ટી સફળ નહીં થાય, કાંઈ પણ નહીં થાય, તો આમ આદમી પાર્ટીને ફરક નહીં પડે, ફરક આપણને સૌને પડશે. એ જ પીડામાં પાછું જવું પડશે, એ જ તકલીફમાં પાછું જવું પડશે, એ જ કરવેરાઓ, એ જ મોંઘવારી, એ જ 20 ચક્રમાં ફસાવવું પડશે. માટે બહુ લાંબી વાત થઈ ગઈ, આપ સૌ વડીલોને, આપ સૌ બહેનોને મારી હાથ જોડીને વિનંતી છે કે અહીંયાથી કહેવાયેલી વાતો સારી સાચી આપના દિલને ગમી હોય તો આમ આદમી પાર્ટીનો સાથ આપો, આમ આદમી પાર્ટીને સહકાર આપો. અહીંયા સ્થાનિક મિત્રો છે એમને તમારા મોબાઈલ નંબર આપો. આમ આદમી પાર્ટીનો એક નંબર છે 97002 97002, એના ઉપર અત્યારે જ આપ સૌ મિસ કોલ કરી દેશો તો આનંદ થશે, એના ઉપર મિસ કોલ કરશો એટલે બાકીની વિગતો તમને મળી જશે. નંબર યાદ રાખજો 97002 97002 97002. તો જતા જતા વાતો બરાબર લાગી નથી લાગી, જોરદાર 2 હાથ ઊંચા કરીને બરાબર વાત લાગી, સારી વાત લાગી, સાચી વાત લાગી, તો 2 હાથ ઊંચા કરીને બોલો બોલો, ભારત માતા કી, ભારત માતા કી, લડેંગે લડેંગે. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ, ખૂબ ખૂબ આભાર.